જય હિન્દ મિત્રો, હું અનિરુદ્ધ સિંહ રાવલ આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલની અંદર આપ સૌ વાલે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ઘણા સમયથી એક એક્ઝામ જે છે જેનું નામ છે એટીડીઓ, એની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે આના ફોર્મ ભરાણા, એ ફોર્મ ભરાણા પછી આ એક્ઝામ ક્યારે લેવાશે એ સૌના મનની અંદર શંકાનો વિષય હતો. અને ઘણા વિદ્યાર્થીઓને એવું પણ લાગતું કે ભાઈ મંડળ છે એ આની એક્ઝામ બહાર પાડી અને ફોર્મ ભરાવી ભૂલી ગયું છે, પરંતુ ખરેખર એવી વસ્તુ નથી. તમે જોઈ શકો છો કે ગૌણ સેવા મંડળ દ્વારા સડનલી આની જે ડેટ છે એ ડેટ હવે બહાર પાડી દેવામાં આવી છે. આવતા મહિનાની 17 તારીખે સવારે 11 થી 1ના ગાળામાં આજે નીચે આપેલા જે પરીક્ષા કેન્દ્રો છે એ પરીક્ષા કેન્દ્રોની અંદર આપણી જે એક્ઝામ છે, આ એટીડીઓની એક્ઝામ, એ મંડળ દ્વારા કન્ડક્ટ કરવામાં આવશે. બરાબર, એક અંદાજ માનવામાં આવે છે કે આ એક્ઝામની અંદર 1.5 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ આની અંદર ભાગ લેશે. અને 1.5 લાખની અંદર તમે તમારું સિલેક્શન છે એ કઈ રીતે કરી શકો, એના માટે હું તમને આજે આ 6 વિષયો આપીશ. તમારે મેક્ઝિમમ ફોકસ આ 6 વિષયો ઉપર કરવાનું છે. આ 6 વિષય તમને આની અંદર એ ચોક્કસ સફળતા અપાવશે. બરાબર, આ એક્ઝામ એટલા માટે ટફ બની રહેશે કારણ કે જે લોકો જીપીએસસી મેઇન્સ આપવાના છે, બરાબર, જે લોકો જીપીએસસી મેઇન્સ આપવાના છે, જે લોકો એસટીઆઈ મેઇન્સ આપવાના છે, એ લોકો પણ એટીડીઓની તૈયારી કરે છે અને એ લોકો પણ એટીડીઓની એક્ઝામ આપશે. અને બહુ સારી એવી પોસ્ટ છે, સારું એવું તમે સમાજ કલ્યાણનું કામ એ આ પોસ્ટ થ્રુ કરી શકો છો, જેનો ઓલરેડી વિડીયો અમે સમાજ કલ્યાણ અધિકારીશ્રી દ્વારા આ પોર્ટલ ઉપર મૂકેલો છે. મિત્રો, હવે આ જે 6 વિષયો છે એને આપણે 6 પ્રાયોરિટીની અંદર ડિવાઈડ કરીશું. અને જે પ્રાયોરિટી 1 છે, બરાબર, હું તમને આપું પ્રાયોરિટી 1, એટલે તમારે ટ્રાય કરવાની કે એ વિષય તમારો 80 થી 85% તમારો કવર થઈ જાય, પછી જ તમે એનો બીજો વિષય ઉપાડો પ્રાયોરિટી 2 વાળો. બરાબર, સો આની અંદરથી શું થશે, તમે વિષયવાર તૈયારી કરશો ને તો તમને એક તો કોન્ફિડન્સ આવશે અને ધીરે ધીરે તમને પણ એની અંદર તમે સમય વધારે આપશો અને તમને પણ એવું થશે કે નહીં નહીં, હવે આ એક એક વિષય પૂરા કરતા જઈએ, છેલ્લે થોડોક સમય રહે એની અંદર બધા વિષયનું એક સાથે રિવિઝન કરીએ, એ રીતનું તમે આની અંદર પ્લાનિંગ કરી શકો છો. હું જાણું છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા સમયથી આ એક્ઝામની તૈયારી કરે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે હવે તૈયારી કરવાનું ચાલુ કરશે સિરિયસલી. બરાબર, તો જે આ બંને જે એસ્પિરન્ટ છે, લાઇકવાઇઝ જે જૂના વિદ્યાર્થીઓ છે, જે જૂની મતલબ ઘણા સમયથી તૈયારી કરે છે એને પણ યુઝફુલ રહેશે. અને જે લોકો એકદમ સ્પોન્ટેનિયસ જે એન્જિનિયરો છે એ એન્જિનિયરોને પણ આ જે તૈયારી છે એની અંદર આ મારી જે મેથડ છે, અમે જે 6 પ્રાયોરિટી આપીશું એ ખૂબ જ બેનિફિશિયલ રહેશે. તમે મને યાદ કરશો આ મેથડ શીખ્યા પછી. બરાબર, અને પરીક્ષા આપ્યા પછી પરીક્ષાની અંદર વેઇટેજ જોયા પછી. બરાબર, ચલો તો આપણે 6 વિષયો જોશું. અને લાસ્ટની અંદર જે લોકો ખરેખર એટીડીઓની એક્ઝામની તૈયારી કરે છે, એ એક્ઝામની તૈયારી કરતા માટે આત્મનિર્માણ પોર્ટલ વતી હું આજે એક બિગ એનાઉન્સમેન્ટ કરીશ. બરાબર, બિગ એનાઉન્સમેન્ટ એટલા માટે કહું છું કે જે લોકોનું સપનું જ છે એટીડીઓ બનવાનું, બરાબર, એના માટે અમે એક ખાસ વસ્તુનું આજે તમારી સમક્ષ એનાઉન્સમેન્ટ કરશું. તો એ વિડીયોને તમે લાસ્ટ સુધી જુઓ અને આ એનાઉન્સમેન્ટ તમને સારું લાગે તો તમે અમને કમેન્ટ કરી જણાવી શકો છો. બરાબર, હવે આપણે વાત કરીએ આગળ એટીડીઓની આપણી પ્રાયોરિટી વિશે. તો પ્રાયોરિટીની વાત કરતાં પહેલાં તમે ચેનલને જો અત્યાર સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. બરાબર, નીચે એક સબસ્ક્રાઇબનું બટન છે ત્યાં આગળ સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકોન છે એ બેલ આઇકોનને પણ ઓન કરી નાખજો. બરાબર, હું આશા રાખું છું કે તમે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી હશે. સબસ્ક્રાઇબ એટલા માટે કરવાની કે આજકાલ આત્મનિર્માણ પોર્ટલ દ્વારા પરીક્ષાલક્ષી મેગા લેક્ચર્સ મૂકવામાં આવી રહ્યા છે એમની યુટ્યુબ ચેનલ ઉપર. બરાબર, આ જ યુટ્યુબ ચેનલ ઉપર. સો એ મેગા લેક્ચર્સનો તમે મેક્સિમમ બેનિફિટ લો. બરાબર, આજે પણ મેથ્સનો વિડીયો લેવાનો હતો તો મિનિમમ 900 જેવા વિદ્યાર્થીઓ એને જોયો છે. બરાબર, તો તમે પણ એનો લાભ લઈ શકો છો, ઘણું બધું એની અંદરથી તમને શીખવા મળશે. હવે આપણે વાત કરીએ લઈએ આ કયા 6 સબ્જેક્ટ છે. આ 6 સબ્જેક્ટની પહેલાં વાત કરીએ. સૌથી પહેલાં લેવાનો પ્રાયોરિટી 1. આ પ્રાયોરિટી 1 જે છે એ પ્રાયોરિટી 1 આપવાનું છે ગુજરાતી ગ્રામર. બરાબર,
ગુજરાતી ગ્રામર ની અંદર તમને મેક્સિમમ પ્રશ્નો આ એક્ઝામની અંદર જોવા મળશે, અને તમારે ટાર્ગેટ કેટલો રાખવાનો છે, માત્ર 80% જેટલા પ્રશ્નો પૂછાય એના 80% પ્રશ્નો એ તમને એક્ઝામની અંદર આવડવા જોઈએ, બરાબર? તો ગુજરાતી ગ્રામર કઈ રીતે તૈયાર કરશો? ગુજરાતી ગ્રામર એવો વિષય છે કે તમે એને 10 વાર વાંચી લો તો પણ તમને તૈયારી ના થાય એની, બરાબર? 10 વાર વાંચવાથી પણ તૈયારી ના થાય એવો સબ્જેક્ટ છે, કારણ કે આની તમને પ્રોપર મેથડ જ્યાં સુધી ના આવડે, બરાબર? કારણ કે અલંકાર પૂછે તો બધા અલંકાર એક જેવા લાગે, એક બે અલંકાર એવા હોય કે જે તમને એક બે જેવા જ લાગતા હોય, અને એ જ રીતે તમને એ ઓપ્શન્સ આપેલા હોય તો તમે એની અંદર કન્ફ્યુઝન થઈ અને ખોટો પ્રશ્ન ટીક કરી શકો છો. સો આની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે પણ ગુજરાતી ગ્રામરના ચેપ્ટર્સ છે, જોડણીથી માંડી અલંકારથી માંડી છંદથી માંડી, એની મેથડ શીખો. અને એ મેથડ આત્મનિર્માણ પોર્ટલની અંદર 14 વર્ષના અનુભવી શિક્ષક કનાલા સર દ્વારા શીખવાડવામાં આવી છે, અને મારું એવું માનવું છે કે ગુજરાતની કોઈ પણ એપની અંદર ના હોય એવું જબરદસ્ત ગુજરાતી ગ્રામર જે છે એ સર દ્વારા ભણાવવામાં આવ્યું છે, અને એ બહુ જ તમને બેનિફિટ થશે એની અંદર, બરાબર? સો જે લોકો ગુજરાતી કનાલા સરને ફોલો કરતા હોય અથવા તો બીજી કોઈ સંસ્થા સાથે સંકળાયેલો બીજા કોઈ સરને ફોલો કરતા હોય, તો એ લોકોને શું કરવાનું છે? માની લો કે એ લોકોએ ગુજરાતી ગ્રામરનું એક ચેપ્ટર કર્યું જોડણી, અથવા તો માની લો કે લઈ લો અલંકાર લઈ લો, ચલો અલંકારનું ચેપ્ટર એ લોકોએ કમ્પ્લીટ કર્યું, તો તમારી પાસે કોઈ પણ પ્રેક્ટિસ બુક હોય, આનું કોઈ મટીરિયલ ના હોય, જો ગુજરાતી ગ્રામર છે, ઇંગ્લિશ ગ્રામર છે, એનું કોઈ મટીરિયલ હોય કે એનું કોઈ મટીરિયલ પાછળ તમારે દોડવાનું ના હોય, બધાની અંદર સેમ જ રૂલ્સ લખેલો હોય, કોઈ પણ પબ્લિકેશનની બુક લો, કોઈ પણ હા ઠીક છે એક્ઝામ્પલ વધતા ઓછા પ્રમાણમાં આપેલા હોય, પણ જે રૂલ્સ છે એ તો સેમ જ રહેવાનો છે, બરાબર? એ બહુ સ્ટેટિક વસ્તુ છે, સો એની અંદર કોઈ ફેરફાર ના થાય. તો આ વસ્તુનું ધ્યાન રાખવાની. તમારી પાસે કોઈ પણ પબ્લિકેશનની બુક હોય, યુવા હોય, લિબર્ટી હોય, અથવા તો કોઈ પણ નાની મોટી સંસ્થાઓ જે છે એની કોઈ PDF હોય તો એ લઈ લેવાની, એની અંદરથી અલંકારનું ચેપ્ટર કાઢવાનું. અલંકાર ચેપ્ટરની શું કાઢવાની? એક્સરસાઇઝ કાઢવાની. અને આ એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ તમારે કરવાની, બરાબર? આની અંદર તમારે માની લો કે 100 પ્રશ્નો કર્યા તો 100માંથી તમારા 80 જે છે એ સાચા પડવા જ જોઈએ. 80 સાચા પડે એટલે સમજી લો કે તમારું આ ચેપ્ટર જે છે એ તમારું 100% તમે કવર કરી લીધું છે. આવી જ રીતે દરેકે દરેક ચેપ્ટર, પહેલાં એક ચેપ્ટર રેડી કરો, એની પ્રેક્ટિસ કરો, બીજું ચેપ્ટર રેડી કરો, એની પ્રેક્ટિસ કરો. ગુજરાતી ગ્રામર તમારું થઈ જાય એટલે તમારે બીજી પ્રાયોરિટી ઉપર આવી જવાનું છે. દરેક ચેપ્ટરની અંદર ટ્રાય કરો. 100 માર્ક તો કોઈને આવતા નથી, બરાબર? 100 માર્ક માટે ઝાઝું ઝઝૂમવું નહીં, ઝાઝી મહેનત નહીં કરવી, બરાબર? સેકન્ડ પ્રાયોરિટી પર આવી જાઓ. સેકન્ડ પ્રાયોરિટી જે છે એ ઇંગ્લિશ ગ્રામરની છે, બરાબર? ઇંગ્લિશ ગ્રામરની છે. તો ઇંગ્લિશ ગ્રામરના પણ સૌથી વધારે પ્રશ્નો આ એક્ઝામની અંદર હશે. તો ઇંગ્લિશ ગુજરાતી ગ્રામર પત્યું પછી આ જ ક્રમની અંદર ઉઠાવો ઇંગ્લિશ ગ્રામર. ચેપ્ટર વાઇઝ કરો, ચેપ્ટર વાઇઝ એની પ્રેક્ટિસ કરો, બરાબર? પ્રેક્ટિસ કરી એનું તમારી જે અંદર કોન્ફિડન્સ મેળવો અને તમારું ઇંગ્લિશ ગ્રામર છે એ 100% રેડી કરો, બરાબર? ટ્રાય કરો કે ઇંગ્લિશમાં ગ્રામરની અંદર પણ તમારા 75-80% પ્રશ્નો જે છે એ તમે તમારા સોલ્વ કરો એક્ઝામ્સની અંદર, બરાબર? એપ્લિકેશનની અંદર પણ જે ઇંગ્લિશ છે એ 50% કનાલા સર દ્વારા લેવામાં આવ્યું છે, અને ફરીથી બીજા સર દ્વારા પણ એને કવર કરવામાં આવ્યું છે, મયુર સર દ્વારા, બરાબર? તો આનો પણ 10 કલાકનો વિડીયો છે એ અમે 1-2 દિવસનો મેગા લેક્ચર એ આપણી આત્મનિર્માણ યુટ્યુબ ચેનલ ઉપર મૂકીશું. તમારે શું કરવાનું છે એના માટે? આત્મનિર્માણ ચેનલની જે યુટ્યુબ ચેનલ છે એને તમારે સબસ્ક્રાઈબ કરી નાખવાની છે, બરાબર? આત્મનિર્માણ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી નાખો એટલે તમને આ 10 કલાકનો જે વિડીયો છે એ વિડીયો તમને ત્યાં આગળ જોવા મળશે, બરાબર? ત્રીજી પ્રાયોરિટી જે છે એ ત્રીજી પ્રાયોરિટી હું આપીશ કરંટ અફેરને. આ મારી પ્રાયોરિટી પણ છે, મારું પણ પર્સનલી વ્યક્તિગત રીતે માનવું છે, અને જે મોટા મોટા ધુરંધરો છે એનું પણ આ વ્યક્તિગત રીતે માનવું છે, બરાબર? તો ત્રીજી પ્રાયોરિટી તમારે શેની આપવાની છે? કરંટ અફેરને આપવાની છે, પ્રાયોરિટી 3, બરાબર? તો પ્રાયોરિટી 3ની અંદર આવશે કરંટ અફેર. કરંટ અફેર કઈ રીતે તૈયાર કરવાના છે? તો તમારે છેલ્લા 6-8 મહિનાનું, બરાબર, પહેલાં તમારે ટ્રાય કરવાની કે પહેલાં લાસ્ટ 6 મંથ, બરાબર, મેથી ઉપાડી મેથી પાછળ જવાનું, 5મા મહિનાથી પાછળ જવાનું, 6 મહિના સુધી પાછળ જાઓ, જે મહિનો આવે ત્યાંથી તૈયારી ચાલુ કરવાની, બરાબર? અને 2 મહિના સુધીની, 31 મે સુધીની તૈયારી કરી નાખો, બરાબર? આ તૈયારી થાય, માની લો કે કરંટ અફેરની તૈયારી થઈ ગઈ, બીજા બધા વિષયની પણ તૈયારી કરી છે, તો તમારે આ છેલ્લે 7 મહિનાનું અને 8 મહિનાનું તમે એડિશનલી કરી શકો છો, બાકી 6 મહિનાનું સફિશિયન્ટ છે, બરાબર? 6 કે 7-8 મહિનાનું પણ તમે લાસ્ટમાં તમારી પાસે સમય હોય તો તમે કરી શકો છો.
કરંટ અફેર કઈ રીતે કરવું? તો કરંટ અફેરની અંદર જો કોઈ પણ મેગેઝિન લો, બરાબર, ગુજરાતની તો શું યુપીએસસી માટેની પણ જે 100 મેગેઝિનો આવે છે ને, હું તમને નામ દઈ દઉં, તો એની અંદર પણ જે કન્ટેન્ટ છે ને 80 થી 85% સેમ જ હોય, બરાબર, બધા એકબીજાની કોપીઝ કરતા હોય, ખાલી આગળ પાછળ કરેલું હોય, થોડુંક અરેન્જમેન્ટ અલગ વ્યવસ્થિત કરેલું હોય, એકાદો પોઈન્ટ નાખેલો હોય જે કામનું નથી હોતો, સો એવી બધી વસ્તુની અંદર પડવાનું નહીં. તમારી પાસે જે ઇઝીલી અવેલેબલ મેગેઝિન છે, આઈસ છે, યુવા છે, લિબર્ટી છે, વર્લ્ડ ઇનબોક્સ છે, કોઈ પણ હોય, એ કોઈ પણ બુકને લઈ લો અને આ 6 થી 8 મહિનાનું કરંટ અફેર તમે રેડી કરો. પહેલાં 6 મહિનાનું કરી નાખો, સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂથી એ થઈ જાય, પછી 8 મહિના સુધી પહોંચો, બરાબર. ડાયરેક્ટ એવું નથી કે 8 મહિનાથી ચાલુ કરો અને છેલ્લા એપ્રિલ અને મેનું જ તમારે બાકી રહી જાય, તો એનો કોઈ મતલબ નહીં રહે, બરાબર. સો એ કરંટ અફેર રેડી કરો, બરાબર. આ 3 પ્રાયોરિટી થઈ ગઈ. હવે આપણે ચોથી પ્રાયોરિટીની વાત કરવાની છે. ચોથી પ્રાયોરિટી આપણી રહેશે મેથ્સ, પ્રાયોરિટી 4. તો પ્રાયોરિટી 4ની અંદર તમારે આપવાનું છે મેથ્સ અને રીઝનિંગ, બરાબર. આ મેથ્સ અને રીઝનિંગની અંદર ડેલી 1-1, 2-2 ચેપ્ટર કરો, એની પ્રેક્ટિસ કરો. એની અંદર પણ તમારે કોઈ મટીરિયલ પાછળ નથી દોડવાનું, કોઈ પણ પ્રેક્ટિસ બુક મળે, કોઈ પણ એપ્લિકેશનની, બરાબર, કોઈ પણ સંસ્થાની, તો એ પ્રેક્ટિસ બુક લઈ લો. એની અંદરથી મેક્ઝિમમ જે તમે જે સરની મેથડથી શીખેલા હોય, આજે આપણે મેથ્સનો લેક્ચર, એક મેગા લેક્ચર મૂક્યો છે ઉત્પલ સર, બરાબર, એનો લેક્ચર પણ તમે જોઈ શકો છો, અથવા તો કોઈ પણ સરના તમે લેક્ચર જોતા હોય તો એની જ મેથડથી એ પ્રશ્નોને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. કોઈ પણ જાતની શોર્ટકટ અથવા તો શોર્ટ કીઝની સાથે તમે ચેડા ના કરશો, તમારા જીવન સાથે ચેડા થઈ જશે, બરાબર. તો આ શોર્ટકટ પાછળ નહીં પડવાનું, પ્રોપર મેથડ છે, પ્રોપર મેથડથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. મેથ્સ અને રીઝનિંગની અંદર પણ સારું એવું વેટેજ તમને આ એક્ઝામની અંદર જોવા મળશે, બરાબર. હવે 5મી પ્રાયોરિટી હું તમને આપીશ, 5મી પ્રાયોરિટી હું તમને આપીશ જિલ્લાઓ, બરાબર. જિલ્લાઓ એવા વ્યવસ્થિત કરો કે એની અંદરથી કોઈ પણ મંદિરનું નામ પૂછાય, કોઈ પણ પવિત્ર સ્થળનું નામ પૂછાય, કોઈ પણ પર્યટન સ્થળનું નામ પૂછાય, કોઈ પણ જિલ્લાની નાની મોટી ભરતગૂંથણ વિશે પૂછવામાં આવે, અથવા તો એના કલ્ચર વિશે પૂછવામાં આવે, આર્ટ વિશે પૂછવામાં આવે, એનું સ્પેસિફિક ડાન્સ હોય, ડાન્સ વિશે પૂછવામાં આવે, તો એવી બધી વસ્તુઓને તૈયાર કરો. તો આત્મનિર્માણ પોર્ટલની અંદર પણ જિલ્લાઓ કવર કરેલા છે, તો તમે એ પણ જોઈ શકો છો. અમે ડેમો લેક્ચર પણ મૂકેલા છે, અથવા તો જે પણ સંસ્થા સાથે સંકળાયેલા છે એની અંદરથી તમે પહેલાં જિલ્લાઓ કરી લો. જિલ્લાઓ બહુ ડિટેલમાં કરો, કારણ કે જિલ્લાઓ તમને દરેક એક્ઝામની અંદર મેક્સિમમ માર્ક્સ અપાવશે, બરાબર. બોર્ડર જોઈ લો, એની કઈ બોર્ડર કઈ રીતે ટચ થાય છે, બરાબર. સો આવી બધી ઘણી બધી વસ્તુઓ તમે જિલ્લાની અંદરથી કરી શકો છો. એ જિલ્લાનો નાનો મોટો ઇતિહાસ છે, જિલ્લાની અંદર નદીઓ છે, બરાબર, નાની મોટી જે નદીઓ વહેતી હોય એના વિશે પણ તમને માહિતી હોવી જોઈએ. સો આ 5 સબ્જેક્ટ કરી નાખો. આ 5 સબ્જેક્ટની અંદરથી તમે મેક્ઝિમમ માર્ક્સ એ આવનારી એટીડીઓની એક્ઝામમાં લેશો, બરાબર, એવું સ્પષ્ટપણે માનવું છે. અને લાસ્ટની અંદર જે અત્યારે ટ્રેન્ડ છે જીએસએસબીનો, બરાબર, લાસ્ટ સચિવાલયની એક્ઝામ્સ આપણે આપી અને એ એક્ઝામ કરતાં, બટ ઓબ્વિયસ છે એનું લેવલ આનું ઊંચું હશે, પણ તેમ છતાં પણ રિસ્ક ન લઈ શકાય, બરાબર. પહેલાં 5 સબ્જેક્ટ કરી લો, થોડુંક સેફ્ટી થઈ જશે, બરાબર. 6ઠો સબ્જેક્ટ જો તમારી પાસે સમય હોય તો તમે કરી શકો છો, સાહિત્ય કરી શકો છો, બરાબર. પછી 7મો સબ્જેક્ટ તમે કોમ્પ્યુટર કરી શકો છો. જે લોકોએ બંધારણ ને એવું વાંચ્યું નથી, ઇતિહાસ નથી વાંચ્યો, એ લોકો એની અંદર કોઈ સમયને બરબાદ ના કરે, કારણ કે ઇતિહાસ એવો ઇટસેલ્ફ વિષય છે કે એની શરૂઆત ક્યાંથી થાય છે અને એને પૂરું ક્યાંથી થાય છે એ કોઈને એનું જજ નથી કરી શક્યું, એટલે એની અંદર પડશો નહીં, એની અંદર તમારો ખોટે ખોટો સમય બગડી જશે. બંધારણ યાદ રાખવા માટે અત્યારે સમય ના વેસ્ટ કરશો, બરાબર. તમે થોડું ઘણું વાંચેલું હોય તો હા, એને રિવાઇઝ તમે કરી શકો છો. થોડું ઘણું ઇતિહાસના જે પોર્શન્સ છે એ વાંચેલા હોય એટલા જ રિવાઇઝ કરો, વધારાનું તમે કરવાનો પ્રયત્ન ના કરો, બરાબર. અને આત્મનિર્માણ ની અંદર હવે ટૂંક સમયની અંદર નેક્સ્ટ વીક આપણે ટેસ્ટ સિરીઝ પણ લોન્ચ કરીએ છીએ, તો એ પણ તમે લાભ લઈ શકો છો. અને આપણે વિડીયોની શરૂઆતમાં કીધું હતું કે ભાઈ આપણે એક મોટું એનાઉન્સમેન્ટ કરવાનું છે. જે લોકો સિરિયસલી તૈયારી કરે છે, બરાબર, એ એક્ઝામની સિરિયસલી તૈયારી કરે છે એટીડીઓની, એના માટે સૌથી મોટું એનાઉન્સમેન્ટ કરવાનું છે કે ભાઈ આત્મનિર્માણ પોર્ટલની અંદર આજે રાતેથી 400 રૂપિયાનો એક એટીડીઓનો સ્પેસિફિક કોર્સ લોન્ચ કરવામાં આવશે, બરાબર. એ કોર્સની અંદર તમને એટીડીઓની યોજનાઓ, બરાબર, આ યોજનાઓ જે છે એ યોજનાઓને તમે કરંટ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે કરી શકો છો, બરાબર. સો કરંટ યોજનાઓની પ્રાયોરિટી મેં અલગથી એટલા માટે નથી આપી કારણ કે કરંટની અંદર પણ આવી જશે, બરાબર. 150 જેટલી યોજનાઓ જે છે એ યોજનાઓ તમે કરી શકો છો આ પોર્ટલની અંદર. પછી જે પણ મેં સિલેબસ તમને કીધો અને એ સિવાયના પણ ઘણા બધા વિડીયોઝ છે
એનો તમે ભરપૂર લાભ ઉઠાવી શકો છો, પરંતુ આ જે કોર્સ છે એ ફક્ત એટીડીઓ પૂરતો સીમિત રહેશે, બરાબર? અને એટીડીઓની એક્ઝામ પછી આ કોર્સની વેલિડિટીને ફૂલ ફિનિશ કરવામાં આવશે, બરાબર? તો 400 રૂપિયાની અંદર, અત્યારે લોકો 1000 રૂપિયામાં જો કોર્સ ના લેવો હોય તો 400 રૂપિયાની અંદર પણ તમે લઈ શકો છો, બરાબર? પરંતુ આની વેલિડિટી છે એ 1 મહિનો અને 10 દિવસની રહેશે. તો એના માટેની લિંક પણ તમને મળી જશે, અથવા અમારો વોટ્સઅપ નંબર છે 7874777705 પર તમે મને વોટ્સઅપ કરી શકો છો. ચલો, આઈ થિંક કે આપણે યોગ્ય ન્યાય આપ્યો હશે અને તમને આ વિડીયો છે એ ઉપયોગી નીવડ્યો હશે. થેન્ક યુ વેરી મચ.